नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे विषय इंग्लिश धोरण 6 जेमा यूनिट नंबर 1 जेनु नाम छे टेस्ट ऑफ इंडिया, जेमा आपणे आगळना लेक्चर मां एक्टिविटी 4 સુધી જોઈ ગયા. तो एक्टिविटी 4 ए સુધી જોઈ, હવે આપણે જોવાનું છે એક્ટિવિટી 4 બી. હવે અહીંયા આપણે શું કરવાનું છે, તો કે રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ, મીન્સ કે અહીંયા જે લાઈન આપેલી છે પાછળ એમાં આપણે એક્શન વર્ડ લખવાના છે. હવે આ વાક્યમાં ભી આપણે એક્શન વર્ડ શોધીને લખવાના છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે, ધ કિંગ લેફ્ટ ધ કિચન, અહીંયા લેફ્ટ એટલે કે છોડીને જવું, બરાબર, કિચન માંથી બહાર જવું, આ લેફ્ટ છે એ અહીંયા એક્શન વર્ડ છે. એ રીતે તમને અહીંયા 10 સેન્ટેન્સ આપેલા છે, તમે પણ મારી સાથે તમારી બુક ખોલો, સમજો અને આન્સર લખતા રહો. તેમાં પહેલું જે વાક્ય છે, મહારાજા ઓર્ડર અ હ્યુજ ડિનર, મહારાજાએ એક મોટા એવા રાત્રિના ભોજનનું આયોજન કર્યું અથવા તો હુકમ આપ્યો. તો અહીંયા ઓર્ડર છે તે એક્શન વર્ડ છે. તમારો જવાબ લખજો અહીંયા ઓર્ડર. તમને જે જેકેટ આપેલું છે એમાંનો જો ઓર્ડર છે, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ, એટલે કે જે રસોઈયો છે તેને શાકભાજી વોશ્ડ, મીન્સ કે ધોઈએ અથવા તો સાફ કરીએ, તો આ વોશ્ડ છે તે અહીંયા એક્શન વર્ડ છે. અહીંયાનો જો વોશ્ડ, ત્યાર પછી છે ધ કુક પોલ્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ, સ્પૂનફુલ મીન્સ કે ચમચી ભરીને, કોકોનટ ઓઇલ મીન્સ કે ટોપરાનું તેલ, અને અહીંયા છે કોડ મીન્સ કે રેડ ફૂડ, તો જે રસોઈ છે તેને ચમચી ભરી અને ટોપરાનું તેલ રેડ, તો અહીંયા આવશે કોડ. ત્યાર પછી છે ધ કુક ગ્રાઉન્ડ ફ્રોમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર, એટલે કે રસોઈ છે તેને કોકોનટ મીન્સ કે ટોપરું, ગાર્લિક મીન્સ લસણ અને ગ્રીન ચીલી મીન્સ કે લીલું મરચું, તે બધું ગ્રાઉન્ડ મીન્સ કે ક્રક કર્યું જેને આપણે કહીએ, તો એ આમાં આપણે અહીંયા આવશે ગ્રાઉન્ડ. ત્યાર પછી છે પાંચમું, ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરેલું મીન્સ કે મીઠા લીમડાના પાંદડા, બરાબર, તો શું કરે છે, તો કે કુક રસોઈ છે તે ડીશને લીલા લીમડાના પાંદડાથી શણગારે છે, અહીંયા આવશે ડેકોરેટેડ. ત્યાર પછી છે મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ, મહારાજા છે તે મહેમાનો માટે અમુક સારી એવી ફ્રેશ વાનગીઓ ઈચ્છતા હતા, તો અહીંયા વોન્ટેડ તે એક્શન વર્ડ છે, અહીંયા લખજો વોન્ટેડ. ત્યાર પછી છે ધ કુક એડેડ સમ વિફ્ટ કોર્ડ ટુ ધ કરી, જે રસોઈ છે તેને હું વિફ્ટ કર્ડ મીન્સ કે પીણેલું દહીં, તેને કઢીમાં પીણેલું દહીં એડ કર્યું, અહીંયા એડ એડેડ એડનું ભૂતકાળ રૂપ છે એડેડ, તે અહીંયા લખજો. ત્યાર પછી આઠમું, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ, મીન્સ કે રસોઈ છે તેને વેજીટેબલને લાંબા ટુકડામાં કાપી, અહીં કટ છે એક્શન વર્ડ છે, અહીં લખું કટ. ત્યાર પછી છે અવિયર બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા, મીન્સ કે અવિયર છે તે આખા કેરળમાં ફેમસ થઈ ગઈ છે, બીકેમ બીકેમ છે તે એક્શન વર્ડ છે, અહીંયા લખજો બીકેમ, ભૂતકાળનું રૂપ છે, વર્તમાનનું થશે બીકમ, અહીંયા બીકેમ. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, કેમ ભૂતકાળનું રૂપ છે, વર્તમાન સાથે કમ, અહીંયા આપણે કેમ જ લખવાનું છે. મહારાજા છે તે પર્સનલી મીન્સ કે તે ખુદ જ, મહારાજા તે ખુદ જ રસોડામાં આવ્યા, તો આ હતા આપણા એક્શન વર્ડ મીન્સ કે એક્ટિવિટી 4B,
કે જેમાં એક્શન વર્ડ શોધીને લખવાના હતા. તો આશા રાખું છું કે તમને તે આવશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4C. એમાં તમારે શું કરવાનું છે? ટીક રાઇટ ધ ઇન્ગ્રેડિયન્ટ યુઝ ફોર અવયવ, મીન્સ કે અવયવ વાનગીમાં જે ઘટકોનો યુઝ થયો હતો તેની સામે તમારે રાઇટ કરવાનું છે. તો તમે પણ તમારી બુક સાથે રાખો અને મારી સાથે જ તે મારા એક ફરતા જશે. તો પહેલું છે ચિલ્લી, મીન્સ કે મરચું, તો એમાં આવશે રાઇટ. બીજું છે પેટ, મીન્સ કે ઘઉં, એમાં નહીં આવે. ત્રીજું છે ગાર્લિક, લસણ, એમાં પણ આવશે રાઇટ. ત્યાર પછી ચોથું છે કડ, તો એમાં પણ આવશે રાઇટ, મીન્સ કે દહીં, બરાબર. ત્યાર પછી છે રાઈસ, એ નહીં આવે. કરી લ્યુસ, મીન્સ કે લીમડાના પાંદડા, મીઠા લીમડાના, બરાબર, તો એમાં આવશે રાઈસ. પછી છે કોકોનટ, તો ટોપરું, એમાં પણ આવશે રાઈસ. પછી છે ગ્વાવા, તો એ આવશે નહીં. પછી છે ગ્રાઉન્ડનટ ઓઇલ, તો એ નહીં આવે. ગ્રામ ફ્લોર, એ પણ નહીં આવે. નીમ લ્યુસ, એ પણ નહીં આવે. અને છેલ્લું છે વેજીટેબલ ક્રેપ, તો એ આવશે રાઈટ. હવે ત્યાર પછી અહીંયા આપેલું છે ટ્રુ ઓર ફોલ્સ. જો વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ. તો જોઈએ તો કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ, એટલે કે રાજાએ તેના રાજમહેલમાં ડિનરનું આયોજન કરેલું હતું. અહીંયા આવશે ટ્રુ. બીજું છે ધ કુક ન્યુ અબાઉટ અવયવ બિફોર, એટલે કે જે રસોઈયો હતો તે અવયવ વિશે પહેલા જાણતો હતો, તો એમાં આવશે ફોલ્સ. આ વાક્ય ખોટું છે, કેમ કે તે પહેલા જાણતો ન હતો. ધ કુક મેડ અ ન્યુ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ, તો એમાં આવશે ટ્રુ. કે કુક છે રસોઈયો છે, તેને તે વેજીટેબલ સ્ક્રેપ યુઝ કરી અને એક નવી ડીશ તૈયાર કરી હતી. નો બડી લાઈક ધ ન્યુ ડીશ, એટલે કોઈને તે ડીશ વાનગી પસંદ નહોતી, તો એમાં આવશે ફૂલ, કેમ કે બધાને પસંદ હતી. ત્યાર પછી છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, હવે રાજા છે તે બાસ્કેટમાં કચરો જોઈને ખુશ થઈ ગઈ છે, તો એમાં આવશે ફોલ, કેમ કે તે ખુશ થતો નથી, પરંતુ શું કરે છે તો કે રસોઈયાને એમ કે છે કે વેસ્ટ છે તેમાંથી પણ કંઈક બેસ્ટ બનાવો. હવે અહીંયા છે મેં શોર્ટમાં સૂચના લખાયેલી છે ગીવ નંબર ટુ ધી સ્ટેટ, જેમ કે આ વાક્ય છે તેને લાઈનમાં ગોઠવવાના છે. તો આપણે જોતા જઈએ, પહેલું સેન્ટેન્સ છે ગ્રીન સમ કોકોનટ ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક, એટલે કે ટોપરું પછી લીલું મરચું અને લસણને ગ્રીન મીન્સ કે કરો, બરાબર. એ સેન્ટેન્સ નંબર આવશે ત્રણ, પહેલા જ સેન્ટેન્સમાં લખો ત્રણ. પછી બીજું કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન ટુ લોંગ સ્ટ્રીપ, એટલે કે વેજીટેબલ શાકભાજી છે તેને લાંબા ટુકડામાં કટ કરીએ, તો એમાં આવશે સેન્ટેન્સ નંબર ટુ. ત્યાર પછી છે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ, એમાં આવશે વન. વોશ એન્ડ ક્લીન મીન્સ કે ધોયું અથવા તો સાફ કર્યું. એન્ડ ધ મિક્સચર ઓફ વેજીટેબલ પીસ, મીન્સ કે વેજીટેબલ શાકભાજીના જે ટુકડા હતા તે. ત્યાર પછી છે ડેકોરેટ એ ઇટ વિથ કરી લ્યુસ, તો એમાં આવશે છ. લીમડાના પાંદડા વડે તેને શણગાર્યું. ડીપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ, એટલે કે અમુક શ્રીણ દહીં છે થોડુંક શ્રીણ દહીં તેમાં એડ કર્યું, તો એમાં આવશે ફોર. ત્યાર પછી છે પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, મીન્સ કે તેમાં અમુક થોડુંક ટોપરાનું તેલ પણ એડ કર્યું, એમાં આવશે સેન્ટેન્સ નંબર ફાઈવ, પાંચમું સેન્ટેન્સ. ત્યાર પછી અવયવ ઇઝ રેડી, હવે છેલ્લે અવયવ રેડી લીધે છેલ્લું સેન્ટેન્સ અહીંયા આવશે સાત. હવે લાઈન બાય લાઈન જુઓ, પહેલું સેન્ટેન્સ વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ પીસ, સેકન્ડ સેન્ટેન્સ કટ ધ વેજીટેબલ સ્ટ્રેપ ઇન ટુ લોંગ સ્ટ્રીપ, ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ ગ્રીન સમ કોકોનટ ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક, ચોથું સેન્ટેન્સ બીટ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ, પાંચમું સેન્ટેન્સ પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, છઠ્ઠું સેન્ટેન્સ ડેકોરેટ ઇટ વિથ કરેલી, અને સાતમું સેન્ટેન્સ અવયવ ઇટ રેડી. હવે
એના નીચે તમને આપેલ છે નામ નરેશ ધ રેસિપી ટુ ધ ક્લાસ. હવે આ રેસિપી છે તેને તમારે પેજ ઓફ ટાઇટલ લખવાની છે. તમને સ્ટાર્ટિંગ કેવા આપી દીધું છે, પછી પહેલું સેન્ટેન્સ એના પછી સીધું બીજું સેન્ટેન્સ શરૂ કરી દેવાનું. આ રીતે પેજ ઓફ ટાઇટલ સાથે આ સેન્ટેન્સને જોડી અને લખવાનું છે. તો હવે આપણે જોઈએ આગળ. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6. અહીંયા તમને ઉખાણા આપેલા છે જેને તમારે સોલ્વ કરવાના છે. તો ઉખાણા છે ત્યાં ચલો આપણે સોલ્વ કરીએ. તમે પણ તમારી બુક ખોલો, મારી સાથે સમજો અને જે બાજુમાં કોષ્ટક આપેલું છે એમાં તેના જવાબ લખવાના રહેશે. મેં અહીંયા કોષ્ટક કરેલા છે. તો ચલો આપણે લાઈન બાય લાઈન જોઈએ. પહેલું છે યુ કેન પાવડર મી, એટલે કે તમે મને દળી શકો છો, જેને આપણે કહીએ છીએ પાવડર, બરાબર. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઈસી, એટલે તમારો જે ખોરાક છે તેને ગરમ અને સ્વાદિષ્ટ બનાવવા માટે. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, એટલે કે જો તમે મને વધારે પ્રમાણમાં એડ કરો છો, આઈ મેક યુ ટેસ્ટી, એટલે કે તો હું તમને તીખું લાગે એવા એક રિએક્શન જેને આપણે કહીએ, એવું રિએક્શન એટલે કે સી એવો આપણે વ્યવહાર કરીએ તેને કરવા માટે મજબૂર કરો. યોર આઈઝ એન્ડ નોઝ ડિગિંગ ટુ વોટર, અને તમારી આંખ અને નાકમાંથી પાણી વહેવા લાગે છે. એન્ડ યુ ક્રાઈ, અને તમે રડો છો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો અને કહો કે હું કોણ છું. જનરલી આ શું હોઈ શકે, મરચું. કયા લખજો મરચું, જેને ઇંગ્લિશમાં કહેવાય ચીલી, ગુજરાતીમાં મરચું. ત્યાર પછી બીજું છે ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, એટલે કે ઝડપથી કહો, ક્વિકલી મીન્સ ઝડપથી કહો, હુ એમ આઈ એટલે કે હું કોણ છું. ગ્રીન મીટ એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો, એટલે કે તમારો જે ખોરાક છે તેને પીળું બનાવવા માટે તમે મારો પાવડર બનાવો છો, બરાબર. એન્ડ આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેમી, ગ્રેમી મીન્સ યોર દાદીમાં, બરોબર, કે દાદીમાં દ્વારા હું તે તેલમાં મિક્સ થાઉં છું. એન્ડ અપ્લાય ટુ બોન્સ ક્વિકલી, બોન્સ મીન્સ કે ઘાવ જે આપણે લાગેલું હોય તે, બરાબર, અને શું કરે છે અપ્લાય મીન્સ કે લગાવવું, બરાબર, અને ઘાવ પર લગાવવામાં આવે છે. આઈ હીલ ઓલ બોન્સ, બીગ ઓર સ્મોલ, એટલે કે હું બધા જ ઘાવને ભરી દઉં છું. અહીંયા હીલ મીન્સ કે સાજા કરવા, બરાબર, કે હું બધા જ ઘાવ સાજા કરી દઉં છું. બીગ ઓર સ્મોલ એટલે કે નાના હોય કે મોટા હોય. આઈ એમ લવડ બાય ઓલ, એટલે કે બધા મને ચાહે છે અથવા બધા મને પસંદ કરે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, એટલે કે વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, અને ઝડપથી કહો કે હું કોણ છું. તો આ કોણ હોઈ શકે, તો કે હળદર, જેને આપણે કહી શકીએ ત્યાર પછી છે હળદર, એ ગુજરાતીમાં લખજો. ત્યાર પછી ત્રીજું સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અપલ, પર્પલ મીન્સ કે મોટી. આઈ એમ બ્લેક વેન આઈ એમ બોલ, પહેલા તો કીધું સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અપલ, મોટીની જેમ નાનું અને ગોળ હોય છે. આઈ એમ બ્લેક વેન આઈ એમ બોલ, હું બ્લેક કલર હોઉં છું જ્યારે હું આખો હોઉં છું. પછી જ્યારે તેને પાવડર કરવામાં આવે ત્યારે તેનો કલર થોડો ચેન્જ થાય, બરાબર. આઈ કેન ગીવ પાવડર ફોર ઓફ ફાઈવ, એટલે કે હું સામાન્ય રીતે પાવડર સ્વરૂપમાં પાવડરની રીતે થઈ જાઉં છું. અસાર, જ્યારે તેને દળવામાં આવે ત્યારે સામાન્ય રીતે પાવડર બની જાય છે. અસાર એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇન માય, એટલે કે મારો ટેસ્ટ ખૂબ સ્વાદિષ્ટ છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, એટલે કે મીઠું અથવા તો એના સોલ્ટ મીન્સ ચોર મીઠું અને આ સ્વીટ મીન્સ કે મીઠાઈ પણ, એટલે કે મીઠું હોય કે ન હોય. આઈ એડેડ એ સ્પેશિયલ ટ્રીટ, એટલે કે મને એક સ્પેશિયલ રીતે એક ખાસ રીતે એડ કરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, એટલે કે વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, એટલે કે ઝડપથી કહો કે હું કોણ છું. સાચું આવશે ત્રણ ખાના. આના પછી આપણે જોઈએ એના પછી અને આગળ આપણે ત્રણ જોઈએ, હવે આપણે ચોથું જોઈએ.
પહેલું છે આઈ એમ અ સ્મેલ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, મીન્સ કે હું એક નાનું અને પાતળા પટ્ટીમાં, નાની અને પાતળી પટ્ટીમાં હું છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક, એટલે કે ક્યારેક હું બ્રાઉન મીન્સ કે ભૂખરા કલરની હું છું અને ક્યારેક બ્લેક કલરની. એડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, એટલે કે મને એડ ગરમ તેલ અથવા ઘીમાં એડ કરવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગરન્સ ઓલ અરાઉન્ડ મી, એટલે કે હું મારી ફ્રેગરન્સ સુગંધ છે તે મારી ફરતે બાજુ ફેલાવી દઉં છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, એટલે કે વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, એટલે ઝડપથી કહો કે હું કોણ છું. તો આમાં આવશે ક્યુ મીન સી. જેને આપણે ગુજરાતીમાં કહીએ જીરું. ત્યાર પછી એટલે ઘીરાને જ્યારે આપણે ગમે તે બનાવીએ ત્યારે વઘારમાં મૂકીએ છીએ, બરોબર? ચલો ઘી અથવા તેલમાં જે આપણે મૂકીએ તે. ત્યાર પછી આઈ લુક લાઈક જીરા, એટલે હું જીરા જેવું લાગું છું. તો બ્રાઉન ગ્રીન એમ આઈ, એટલે કે હું બ્રાઉન અથવા ગ્રીન હોવા છતાં, લીલું અથવા તો ગ્રીન હોવા છતાં. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય, ઓલવેઝ ટ્રાય મીન્સ કે હંમેશા પ્રયત્ન કરું છું. શેના માટે? ટુ મેક યોર સ્ટમક હેલ્ધી મીન્સ કે તમારા પેટને સ્વસ્થ રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, એટલે કે તમારું ભોજન કર્યા પછી મને હંમેશા ખાઓ, મીન્સ કે આપણે જ્યારે જમી લઈએ પછી એ ખાવાનું. આઈ રિફ્રેશ યોર માઉથ યોર સ્ટોરલી પ્યોરલી ફીલ, મીન્સ કે તમે ખાતરીપૂર્વક જોઈ શકશો કે હું તમારા મોઢાએ છે તે રિફ્રેશ મીન્સ કે ફ્રેશ બનાવી, તાજું બનાવી. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, એટલે કે વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, એટલે કે ઝડપથી કહો કે હું કોણ છું. અહીંયા આવશે કાર્ડમાં. અને કાર્ડ મૂંગ નહીં વાંચો, કાર્ડ મૂંગ, એને જેને આપણે કહીએ ઇલાયચી, આપણી ભાષામાં જેને આપણે એલચી કહીએ છીએ, બરાબર? તે ત્યાર પછી છે આઈ લુક લાઈક અ મેલ, મેલ મીન્સ અહીંયા નખ નહીં પરંતુ ખીલી, બરાબર? આઈ લુક લાઈક મેલ બટ બર્ડ એમ આઈ, હું એક ખીલી જેવી લાગુ છું પરંતુ હું એક અંકુર છું, બરાબર? એ અનુસેપ કેવો હોય છે? તો કે અંકુર છે. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ આઈ હેવ, સ્મોલ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ, શું કહે છે? તો કે ચોકલેટ બ્રાઉન કલરની છે અને તેની સ્મેલ છે તે કેવી છે? એકદમ સ્ટ્રોંગ છે. વેટ યોર ટૂથ એટ મેક્સ યુ સાઉટ, કે જ્યારે તમને દાંતનો દુખાવો બૂમો પાડવા માટે મજબૂર કરી દે છે. આઈ સૂટ ધ પેઇન ઇન યોર માઉથ, એટલે કે ક્યારે તમે દુખાવો છે તેને હું તમારા મોંમાં જ મારી રાખું છું અથવા તો શાંત કરી દઉં છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, એટલે કે વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, એટલે કે ઝડપથી કહો કે હું કોણ છું. તો અહીંયા આવશે ક્લબ, જેને આપણે ક્લબ એલસી, અહીંયા આવશે લવિંગ, જે ગ્રીન કલર હોય. અહીંયા ઇલાયચી જે બ્લેક કલરની હોય, જે સ્ટેપ આ તમે જોઈ શકો છો, એ સોરી ઇલાયચી એટલે ગ્રીન કલરની હોય અને લવિંગ એટલે આ કાળા કલરની હોય, બરાબર? તો આ હશે આપણા ઉખાણા. તો અહીંયા આપણા બધા જ ઉખાણા પૂરા થઈ છે અને એક્ટિવિટી 6 પણ કમ્પ્લીટ થઈ છે. તો આજ માટે બધા જ.